गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ की अंदर चैप्टर नंबर बे एक चौथु एक समीकरण एम आपने स्वाध्याय बे पॉइंट चार प्रश्न नंबर एक आवी बराबर। तो चलो एम रकम वाँचिए। स्वाध्याय बे पॉइंट चार प्रश्न नंबर एक शू कीधु कि अमीना एक संख्या धारे छे आ संख्या में पांचला छेद में बे बाद करवाना है। हवे जो आपणे अमीना जी एक संख्या धारे छे तो आपणे पहेला लखी लईए कि धारो के अमीना x धारे छे बराबर, अथवा तो शुं लखवानुं अमीना x संख्या धारे छे अहींया एवुं लखवानुं बराबर। अमीना जे छे ए x संख्या धारे छे। हवे आ संख्यामांथी 5 ना छेदमां 2 बाद करी मळेल परिणाम ने 8 वडे गुणता एवुं आपणे कीधुं छे एटले अहींया आपणे लखीए। हवे आ संख्यामांथी 5 ना छेदमां 2 बाद करता बराबर। હવે આ x છે એમાંથી 5 ના છેદમાં 2 બાદ કરીએ એટલે શું આપણને x 5 ના છેદમાં 2 મળશે। હવે આ મળે પરિણામને કેટલા વડે ગુણવાના કીધા છે 8 વડે ગુણતા બરાબર। આ મળે પરિણામને 8 વડે ગુણતા એવું આપણને કીધું છે એટલે આપણને અહીંયા જે પરિણામ મળ્યું છે એને ગુણી આપણે શું કરી દેવાના 8 કરી દેવાના બરાબર, એટલે આપણને કંઈક આવું મળશે। હવે જો આગળ શું કીધું છે, જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો એમ કીધું છે બરાબર। આપણને આ જે મળેલું પરિણામ છે એ ધારેલી સંખ્યાના કેટલા ગણું છે 3 ગણું, એટલે અહીંયા x ગુણ્યા 3 એટલે 3x થશે। અહીંયા આપણે લખવાનું મળેલ પરિણામ ધારેલી સંખ્યાના ત્રણ ગણા જેટલું છે તેથી હવે આપણને શું થશે સમીકરણ મળી જશે। કયું સમીકરણ હશે? જો આ મળેલું પરિણામ એટલે આવડું પરિણામ થયું તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ આપણે જે પરિણામ મળ્યું એ પહેલા આપણે લખી નાખીએ બરાબર। એ 8 કૌંસમાં x 5 ના છેદમાં 2 બરાબર કેટલું કીધું છે ધારો કે અમીના જે છે x સંખ્યા ધારે છે એવું કીધું છે। હવે ધારેલ સંખ્યાના 3 ગણા જેટલું પરિણામ મળે છે એટલે અહીંયા આપણે આના બરાબર શું લખી શકીએ 3x લખી શકીએ બરાબર। હવે આગળ જોઈએ, હવે 8 છે આ કૌંસ સાથે ગુણા છે એટલે અહીંયા શું થઈ જાય 8x ઓછા 8 5 40 40 ના છેદમાં 2 બરાબર 3x થશે। હવે તેથી 8x હવે આ 3x બરાબર ની આ સાઈડ આવશે તો શું થશે -3x થઈ જાય ઓકે, અને આ 40 ના છેદમાં 2 છે બરાબર ની સામે જાય પ્લસ થઈ જશે એટલે પ્લસ 40 ના છેદમાં 2। હવે 8 માંથી 3 જાય એટલે કેટલા વધશે 5x વધશે અને 40 ના છેદમાં 2 એટલે 20 તેથી x બરાબર 20 ના છેદમાં 5 થશે। આ 5 અહીંયા ગુણાકારમાં છે બરાબર ની સામે જાય તો ભાગાકારમાં આવી જાય એટલે અહીંયા x બરાબર 5 6 20 બરાબર એટલે x બરાબર આપણને શું મળે છે 4 એટલે ધારેલી સંખ્યા મળી જાય છે એટલે અહીંયા લખવાનું અમીનાએ સંખ્યા 4 ધારી હશે બરાબર। એટલે આ જે છે આપણે સ્વાધ્યાય 2.4 ની અંદર પહેલો પ્રશ્ન જે છે અહીંયા પૂરો થાય છે બરાબર। હવે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 બરાબર। હવે પ્રશ્ન નંબર 2 જોઈએ, પ્રશ્ન નંબર 2 માં આપણને શું કીધું છે
ચાલો પ્રશ્ન નંબર 2 ની આગળ રકમ 5 છે એમાં કે કેવું કીધું છે કે બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે 5 ગણી છે એટલે જો અહીંયા શું કીધું કે પહેલી સંખ્યા છે ને એ બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે નાની છે કઈ હશે સ્વાભાવિક છે બીજી સંખ્યા છે નાની હશે કારણ કે પહેલી સંખ્યા છે બીજી કરતા 5 ગણી બરાબર એટલે બીજી જો x હોય ને તો પહેલી છે કેટલી થાય 5 એટલે આપણે ધારવાની કોને નાની સંખ્યાને તો અહીંયા નાની સંખ્યા કઈ થાય છે બીજી સંખ્યા એટલે અહીંયા આપણે લખીએ ધારો કે બીજી સંખ્યા x છે તેથી હવે પહેલી સંખ્યા શું શું થશે અહીંયા આપણે કીધેલું છે કેટલા ગણી છે 5 ગણી છે એવું કીધેલું છે માટે પહેલી સંખ્યા કેટલી થાય 5x થાય હવે આગળ રકમ વાંચે શું કીધું કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે એટલે પહેલા તો શું કરવાનું બંને સંખ્યામાં 21 ઉમેરીએ એટલે આપણને કઈક નવી સંખ્યા મળશે તો અહીંયા લખીએ બંને સંખ્યામાંથી સોરી બંને સંખ્યામાં 21 ઉમેરતા બંને સંખ્યામાં 21 ઉમેરતા હવે જો પહેલી સંખ્યા છે કેટલી થઈ જશે પહેલી સંખ્યા તો કે x 21 થશે હવે એવી જ રીતે બીજી સંખ્યા જોઈએ તો બીજી સંખ્યા કેટલી થશે 5x 21 હવે આગળ રકમ વાંચે શું કીધું છે કે મળેલી બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે આ જે પહેલી સંખ્યા છે ને આ બીજી કરતા કેટલી છે બમણી છે એવું આપણે કીધું છે બરાબર અહીંયા જો એક મિનિટ આપણે થોડીક ભૂલ થઈ છે અહીંયા પહેલી સંખ્યા છે ને એ કેટલી છે 5x પહેલી સંખ્યા છે બરાબર એટલે અહીંયા આપણે પહેલી સંખ્યામાં 5x લખવાનું અને બીજી સંખ્યા x છે એટલે x 21 ઓકે હવે એવું કીધું છે કે આ બંને સંખ્યા મળે છે એમાં પહેલી સંખ્યા બીજી કરતા કેટલી છે બમણી છે તો જો જ્યારે આવું કીધું હોય ત્યારે શું લખવાનું અહીંયા પહેલા આપણે લખી દઈએ મળેલી નવી સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે તેથી હવે અહીંયા શું થશે સમીકરણ બનશે જો સમીકરણ હવે કઈ રીતે બનાવવાનું ખાસ ધ્યાન આપજો હવે કઈક સમીકરણ બનાવવાની તમારે બીજી પેટર્ન કઈક તમને જોવા મળશે તો શું કરાવો જો જ્યારે આવું કીધું હોય કે મળેલી નવી સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે તો ત્યારે શું કરવાનું બંને સંખ્યાને કરતા તો સરખાવી દેવાની સરખાવવાની એટલે શું બંનેની વચ્ચે બરાબરની નિશાન મૂકવાની ઓકે એટલે 5x 21 બરાબર થોડી જગ્યા રાખવાની પછી લખવાનું x 21 હવે એવું કીધું છે જો આપણે બે સંખ્યાની વચ્ચે બરાબર ક્યારે મૂકી શકીએ જ્યારે બંને સંખ્યાનું મૂલ્ય એક સરખા હોય ત્યારે જ આપણે બરાબર મૂકી શકીએ પરંતુ એ તો શું કીધું છે કે નવી સંખ્યા પહેલી સંખ્યા જો મળેલી નવી સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે એટલે જો આ પહેલી સંખ્યા કઈ છે આ છે તો આ જે છે ને આના કરતા બમણી છે તો હવે આપણે બંનેની વચ્ચે બરાબરનું નિશાની મૂકવી હોય તો આ જે બીજી સંખ્યા છે નાની સંખ્યા છે બરાબર એટલે એને શું કરવાનું બમણી છે આ પહેલી સંખ્યા છે ને આના કરતા બમણી છે બમણી એટલે શું થાય ગુણ્યા 2 તો આપણે જે નાની સંખ્યા હોય ને તેને આપણે 2 વડે ગુણી દેવા આ નાની સંખ્યા છે એટલે એને 2 વડે ગુણી દેવાના બરાબર હવે આપણને સોલ્વ કરતા આવડશે 5x 21 બરાબર 2x 2 એકા 2 અને 2 દુ 4 42 માટે અહીંયા 5x આ પ્લસ 2x આ સાઈડ આવી એટલે માઈનસ 2x થશે ઓકે ઇઝ ઇક્વલ ટુ 42 માઈનસ આ 21 બરાબર ની સામે જાય એટલે માઈનસ થઈ જાય ઓકે એટલે ત્યાં માઈનસ 21 હવે 5 માંથી 2x જાય એટલે 3x અને 42 માંથી 21 જાય એટલે 21 વધશે
માટે x બરાબર 21 ના છેદમાં 3 3 અહીંયા ગુણાકારમાં છે બરાબર ની સામે જાય તો ભાગાકારમાં આવશે હવે અહીંયા શું થશે 7 3 21 એટલે x બરાબર 7 તો અહીંયા હવે આપણે લખીએ તેથી પહેલી સંખ્યા બરાબર પહેલી સંખ્યા ને આપણે કેટલી ધારેલી છે 5x 5x बराबर 5 गुणिया 7 बराबर 35 अने बीजी संख्या कितनी थशे बीजी संख्या x ધારેલી છે તો x बराबर 7 ઓકે અહીંયા જે છે આપણે પહેલી અને બીજી બંને સંખ્યાના જવાબ મળી જાય છે બરાબર એટલે અહીંયા મેં તમને જે રીતે કીધું એમ કે જ્યારે આવી કન્ડિશન આપેલી હોય ત્યારે જે નાની સંખ્યા હોય ને આ મોટી સંખ્યા છે આના કરતા બમણી છે એવું કીધું છે એટલે નાની સંખ્યાને બે વડે આપણે ગુણી લેવાના રહેશે બરાબર આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે હવે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3 બરાબર તો પ્રશ્ન નંબર 3 ની અંદર તમે રકમ વાંચો ઓકે તો પ્રશ્ન નંબર 3 ની અંદર જો આપણે શું કહી દેવું છે કે આ રકમ વાંચી લો તમે બધા ત્યાં સુધીમાં હું આ બોર્ડ સાફ કરી નાખું ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 જો આપણે આગળ ઉદાહરણ આવ્યું હતું ને ઉદાહરણ નંબર 14 બરાબર એ તો કઈક છે છે કે નથી બરાબર જો મારા તમને શું કીધું છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જો અંકની અદલાબદલી કરતા મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો એવું આપણે કીધેલું છે બરાબર તો ચાલો આ દાખલો તમને કરાવી દઉં છું અને ચોથો છે ને એ તમારે જાતે કરવાનો છે ઓકે પ્રશ્ન નંબર 3 શું કીધું બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે અહીંયા આપણે ચાલો ધારીએ બે અંકની સંખ્યા એટલે એકમ અને દશક આવશે અને અહીંયા લખવાનું ધારો કે એકમનો અંક x છે બરાબર એકમનો અંક શું છે x છે એવું ધાર્યું તેથી દશકનો અંક શું થશે અહીંયા જો રકમમાં વાંચો આપણે એવું કીધું છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે બે અંકો હોય ને તો એ અંકોનો સરવાળો 9 છે એટલે અહીંયા ધારો કે જો અહીંયા પહેલો 1 હોય તો અહીંયા બીજું છે ને 18 હોય એટલે 8 વત્તા 1 એટલે બે અંકનો સરવાળો 9 થવો જોઈએ તો જો આ એકમનો અંક અહીંયા આપણે x કીધો છે એટલે ધારો કે 8 બરાબર આપણે x કીધો છે તો દશકનો અંક શું થાય x 9 થાય x 9 થાય ને ન થાય બરાબર શું કામ ન થાય જુઓ આ પહેલો એકમનો અંક છે એને આપણે x કીધો હવે બંનેનો સરવાળો 9 થવો જોઈએ તો 9 માંથી x ને બાદ કરી દીધો 9 માઈનસ x કરો એટલે આપણને શું થાય દશકનો અંક મળી જાય એટલે અહીંયા શું થશે તેથી દશકનો અંક 9 માઈનસ x થશે ચાલો હવે આગળ શું કીધું છે જુઓ કે જો અંકની અદલાબદલી કરતા મળેલી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય એટલે પહેલા આપણે શું કરવાનું મૂળ સંખ્યા જે છે એ શોધવી પડશે તો અહીંયા ચાલો લખીએ મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા બરાબર જો ચાલો કઈ રીતે લખશું તો પહેલા દશકનો અંક આવે અને પછી એકમનો આપણે આમ પાછળથી શરૂ કરીએ તો પહેલા એકમ ને પછી દશક આવે તો હવે દશકનો અંક એટલે ગુણ્યા 10 હોય આ જો આમાં આપણને એકમનો અંક કીધો તો 8 થાય બરાબર 8 થાય અને દશકનો અંક 1 થાય તો 1 ની પાછળ અહીંયા તો 0 પણ હોય કેમ કે 10 વત્તા એકમનો અંક 8 એટલે 18 થાય છે બરાબર એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની એટલે મૂળ સંખ્યામાં દશકનો અંક જે હોય એને ગુણ્યા આપણે 10 કરવાના 10 ગુણ્યા કૌંસમાં 9 માઈનસ x ઓકે અને પ્લસ એકમનો અંક કરવાનો એકમનો અંક x છે હવે 10 ગુણ્યા 9 એટલે 90
प्लस दस एक्स प्लस एक्स એટલે અહીંયા શું થશે 90 10x માં x ઉમેરાય 10x માં x ઉમેરાય તો શું થશે 9x તો આ જે છે આપણને શું મળી મૂળ સંખ્યા મળી હવે અહીંયા એવું કીધું છે કે અંકોની અદલાબદલી કરતા અહીંયા આપણે લખીએ અંકોની અદલાબદલી કરતા મળતો નવો એકમનો અંક નવો એકમનો અંક શું મળશે તો હવે જો અહીંયા જોવાનું અહીંયા જે દશાંશ અંક હતો ને એ એકમનો થઈ જશે કારણ કે અંકોની અદલાબદલી કરી છે એટલે અહીંયા દશાંશ અંક 9 માઈનસ 1 હતો તો અહીંયા શું થશે એકમનો અંક થશે એટલે અહીંયા 9 માઈનસ 1 અને દશાંશનો અંક શું થશે દશાંશનો અહીંયા એકમનો અંક 1 હતો તો એ હવે દશાંશનો અંક થઈ જશે એટલે અહીંયા 1 આવશે હવે આપણે નવી સંખ્યા કઈ મળે છે અહીંયા લખીએ મળતી નવી સંખ્યા બરાબર શું મળશે ચલો દશાંશનો અંક 1 છે એટલે એને ગુણ્યા 10 થશે એટલે 10 ગુણ્યા 1 છે એટલે 10x વત્તા એકમનો અંક કેટલો છે 9 માઈનસ x અહીંયા 9 માઈનસ x છે is equal to 10x plus 9 minus x કઈ રીતે પ્લસ ગુણ્યા પ્લસ 9 એટલે તો પ્લસ 9 થાય અને અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ છે પણ માઈનસ જ થશે પ્લસ ગુણ્યા માઈનસ એટલે હવે આ 10x માંથી 1x બાદ થાય એટલે કેટલા આવશે 9x વત્તા 9 આ જે છે આપણને કઈ સંખ્યા મળી નવી સંખ્યા હવે ચલો રકમમાં શું કીધું છે કે મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે હવે જે નવી સંખ્યા છે ને મૂળ સંખ્યા કરતા કેટલી છે 27 વધારે છે વળી પાછો આપણે આગળના દાખલામાં આવી ગઈ ને એ જ રીતે કન્ડિશન છે તો અહીંયા લખીએ મળતી નવી સંખ્યા શું કીધું છે મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે એટલે અહીંયા લખીએ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા સત્યાવીસ વધારે છે એટલે હવે શું કરવાનું આ બંને આપણે સરખાવી દેવા મૂળ સંખ્યા કેટલી છે 90 માઈનસ 9x થોડીક જગ્યા મૂકીને પછી લખીએ બરાબર 9x વત્તા 9 ચાલો ફરીથી એ જ જોવાનું કે આ બંને ની વચ્ચે આપણે બરાબર મૂકવું તો બંને બાજુ મૂલ્ય સમાન હોવું જોઈએ પણ તો અહીંયા શું કીધું છે કે નવી સંખ્યા છે ને મૂળ સંખ્યા કરતા 27 વધારે છે નવી સંખ્યા એટલે આ સંખ્યા નવી છે તો આ સંખ્યા આના કરતા 27 વધારે છે તો આ બંને વચ્ચે આપણે બરાબરનું નિશાન મૂકવું હોય તો શું કરવું પડે આ જે મૂળ સંખ્યા છે એમાં 27 ઉમેરો એટલે એ જે છે આના જેટલી થઈ જાય બરાબર એટલે અહીંયા આપણે કરી દેવાનું પ્લસ 27 ઓકે હવે આગળ જોઈએ 90 + 27 એટલે કેટલા થશે 90 ને 10 100 100 ને 170 થશે 170 માઈનસ 9x બરાબર 9x પ્લસ 9 તેથી હવે શું કરવાનું જો આ 170 છે બરાબર એને આપણે અહીંયા ચાલો 170 એમ રાખીએ આ પ્લસ 9 છે બરાબર ની આ સાઈડ આવશે તો શું થશે માઈનસ 9 is equal to આ 9x છે હવે આ માઈનસ 9x બરાબર ની સામે જાય તો શું થઈ જાય પ્લસ 9x થઈ જશે તેથી 170 માંથી 9 બાદ કરે એટલે 7 ને 2 9 એટલે 108 થશે 108 બરાબર 9 વત્તા 9 કેટલા થાય 18 ઓકે 9 વત્તા 9x 9 ગુણ્યા સોરી 9 વત્તા 9x એટલે 18 થશે હવે એટલા માટે અહીંયા છે 111 બરાબર 18x સોરી એક મિનિટ અહીંયા 111 નહીં 108 છે બરાબર જોજો એ 111 છે નહીં પરંતુ કેટલા છે 108 છે અહીંયા ચાલો એટલે અહીંયા શું થશે જો આ x બરાબર 108 ના છેદમાં 18 થઈ જાય 18 છે અહીંયા ગુણાકારમાં છે બરાબર બરાબરની સામે જઈ તો ભાગાકારમાં આવશે
बराबर 18 छंक 108 तो छे એટલે x બરાબર 6 હવે આપણે શું કીધું છે મૂળ સંખ્યા શોધવાની કીધી છે તો ચાલો અહીંયા હું લખું છું બરાબર તમારે નીચે લખવાનું છે મૂળ સંખ્યા બરાબર મૂળ સંખ્યા કેટલી છે 90 માઈનસ 9x 90 માઈનસ 9x બરાબર 90 માઈનસ 9 ગુણ્યા x કેટલો મળે અહીંયા 6 મળેલો છે એટલે અહીંયા આપણે ગુણ્યા 6 કરીશું 90 માઈનસ 6 નવા 54 હવે 54 માંથી 90 જાય સોરી 90 માંથી 54 જાય એટલે કેટલા આવશે 36 બરાબર તો આ જે છે એ આપણે મૂળ સંખ્યા થઈ ગઈ તો જો આ બે અંકનો સરવાળો 9 થાય છે તો કે આ 6 + 3 એટલે 9 થશે તો આ જે છે પ્રશ્ન નંબર 3 તમારો થાય છે કમ્પ્લીટ ओके હવે આની પછીનો જે દાખલો છે પ્રશ્ન નંબર 4 એ તમારે જાતે કરવાનો છે બરાબર આપણે ઉદાહરણ જોયું તો એની જેવું જ છે અને જો ન આવડે તો મને પૂછી શકો છો તમે બરાબર જાતે પ્રયત્ન કરજો જો ન આવડે ને તો મને પૂછી લેજો સેમ એની જેવો જ દાખલો છે ઉદાહરણ જે આપણે જોયું તો એની જેવો થોડો ખાલી તમારે વિચારવાનો છે અને આ ચેપ્ટર માં જો થોડું તમને જાતે આપીશ ને તો જ તમને આવડશે કારણ કે વિચારતા કરવાનું ચેપ્ટર છે બરાબર તમારે જે છે થોડું વિચાર તો થવું પડશે કે આવું આપણને આપેલું છે તેનો જવાબ મેળવવા માટે મારે શું કરવું પડશે તો એ થોડું તમારે જાતે વિચારવાનું છે બરાબર એટલા માટે એ જે દાખલો છે એ તમને જાતે હું આપું છું હવે ત્યાર પછીનું જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 માં શું કીધું છે કે સરોજની માતાની હાલની ઉંમર અહીંયા શું કીધું છે સરોજની માતાની હાલની ઉંમર આપણે કેટલી કીધી છે સરોજની ઉંમર કરતા કેટલી છે સરોજની જે માતા છે એની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે એટલે આમાં નાની ઉંમર કોની થઈ સરોજની થઈ એટલે અહીંયા લખીએ ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ બરાબર તેથી તેની માતાની હાલની ઉંમર કેટલી થશે અહીંયા જો આપણે બુકમાં આપેલું છે કે સરોજની માતાની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે બરાબર એટલે 6 ગણી એટલે સરોજની ઉંમર x વર્ષ હોય તો એની માતાની ઉંમર 6x વર્ષ થશે બરાબર હવે આગળ જોઈએ કે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે તો બંનેની હાલની ઉંમર શોધો તો પહેલા આપણે 5 વર્ષ પછીની કન્ડિશન આપેલી છે એટલે અહીંયા આપણે લખીએ 5 વર્ષ પછી બંનેની ઉંમર કેટલી થશે અહીંયા જો સરોજની ઉંમર કેટલી થાય 5 વર્ષ પછી અત્યારે x છે તો 5 વર્ષ પછી x + 5 વર્ષ અને તેની માતાની ઉંમર તેની માતાની ઉંમર કેટલી થશે અહીંયા 6x છે એટલે 6x + 5 વર્ષ હવે શું કીધું છે ચાલો જુઓ કે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે 5 વર્ષ પછી સરોજની ઉંમર એની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે એવું કીધેલું છે અહીંયા ચાલો આપણે લખીએ 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય છે બરાબર હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની
હશે તેથી હવે આપણી પાસે સમીકરણ આવી જશે અહીંયા જો શું કીધું છે 5 વર્ષ પછી સરોજની ઉંમર એટલે સરોજની ઉંમર આપણે કહી દઈશું 5 વર્ષ પછી ની છે ને અહીંયા તમે આપણે લખી દઈએ x + 5 હવે એની માતાની કઈ ઉંમર લેવાની છે કે તેની માતાની હાલની ઉંમર બરાબર હાલની ઉંમર એની માતાની કઈ છે 6x છે એટલે અહીંયા આપણે બરાબર કરશું 6x હવે આગળ શું કીધું છે માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગનું થશે એટલે આ સરોજની ઉંમર છે આ એની માતાની ઉંમર છે બંનેને જો સરખાવવા હોય તો સમીકરણની બંને બાજુ જે મૂલ્ય હોય એ સમાન હોવા જોઈએ તો જ આપણે બરાબર લખી શકીએ એટલે અહીંયા એવું કીધું છે કે આ x + 5 આ સરોજની ઉંમર છે ને આ 6x કરતા ત્રીજા ભાગની છે તો હવે શું કરવું પડે આપણે કાં તો જો આ x + 5 છે ને એને 3 વડે ગુણવા પડે અને અથવા તો આ 6x છે એને 3 વડે ભાંગવા પડશે બરાબર તો આપણે શું કરી દઈએ ચાલો આને 3 વડે આપણે ભાંગી લઈએ તો પણ જો વસ્તુ એક જ થશે અહીંયા 6x ના છેદમાં 3 છે તો ચાલો ધારો કે એને આપણે આ સાઈડ લઈ લઈએ અને લસાઅ આપણે એવું બધું લેવું હોય તોય ચાલે અથવા તો 6x ના છેદમાં 3 છે 3 બરાબર ની સામે આવે એટલે અહીંયા ભાગાકારમાં છે ને અહીંયા ગુણાકારમાં આવી જાય એટલે અહીંયા આપણે ચાલો 3 ને ગુણાકારમાં લઈએ એટલે x + 5 બરાબર 6x માટે 3x વત્તા 5 ગુણ્યા 3 એટલે 15 બરાબર 6x થશે ઓકે હવે આ 3x છે બરાબર ની સામે જવા દઈએ ઓકે તો શું થશે માઈનસ થઈ જાય તો 6x જમીન છે આ 3x ને બરાબર ની સામે જવા દીધા એટલે માઈનસ 3x બરાબર 15 તેથી 6x માંથી 3x બાદ કરો તો કેટલા વધે 3x બરાબર 15 માટે x બરાબર 15 ના છેદમાં 3 તેથી x બરાબર 5 વર્ષ ઓકે આ જે છે કોની ઉંમર થઈ અહીંયા આપણે લખીએ સરોજની ઉંમર સરોજની હાલની ઉંમર x બરાબર 5 વર્ષ અને તેના માતાની હાલની ઉંમર કેટલી થશે એના માતાની 6x બરાબર 6 ગુણ્યા 5 બરાબર 30 વર્ષ ઓકે અહીંયા જે છે આપણને સરોજની ઉંમર અને તેની માતાની ઉંમર મળી જાય છે બરાબર તો આજે જે છે આપણે આટલે સુધી રાખીએ છીએ હવે પછીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બરાબર